नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्यामंदिर यूट्यूब चैनल में हूँ रामी कृपा आप सबनों हार्दिक स्वागत करू छू। अपने धोरण चार में विषय अंग्रेजी में छे हियर वी आर डांसिंग, पांचमू छे लेसन लेसन पांच हियर वी आर डांसिंग। तो आप आम जो समझी गया अने एक्टिविटी छ सुधी करी दीधु हतु, हवे आपणे आगळ करीशुं एक्टिविटी सात। एक्टिविटी सात तो जेमां शुं कीधुं छे के आपेला शब्दनो उपयोग करीने शक्य न होय तेवा अशक्य वाक्य बनावो। तो आपणे पहेलुं वाक्य बनावशुं प्ले। तो प्ले में क्यों वाक्य बन सके? आई एम प्लेइंग खो खो इन द रिवर। પછી બીજો સેન્ટેન્સ બનશે સીટ, તેમાં શું સેન્ટેન્સ બનાવી શકે? હી ઇઝ સિટિંગ ઇન ધ પેન, હી ઇઝ સિટિંગ ઇન ધ પેન। અહીં તમને શું કીધું છે? સેન્ટેન્સ બનાવવાનું કીધું છે। तो अहीं आपणे शुं कीधुं छे? कि जो अहीं जो आपणे धेट्स नॉट पॉसिबल एटले के शक्य न होय तेवा, अहीं जे आपणे शब्द आपेला छे एना उपरथी वाक्य बनावाना छे। प्ले छे, पछी सेट छे, बराबर। અને જો શિક્ષક બનાવે છે, પછી વિદ્યાર્થીઓ બનાવે છે, એ છે, તો તમારે આ રીતે બનાવવાના છે। પછી બીજા હું તમને બનાવી દઉં છું। ત્રીજું ડાન્સ, તો ડાન્સ ઉપરથી પણ આપણે કરી શકીએ છીએ। ધે આર ડાન્સિંગ ઓન ધ ક્લાઉડ, પછી ચોથું છે ઈટ, આઈ એમ ઈટિંગ ધ સન। શક્ય નથી એવા સેન્ટન્સ છે, સન સૂર્યને ખાઈ શકાય ના, તો પણ અહીંયા સેન્ટેન્સ આપણે શું બને? આઈ એમ ઈટિંગ સન, ઈટિંગ ધ સન। અને પછી છે રન, પૂજા ઇઝ રનિંગ ઓન માય હેર, પૂજા ઇઝ રનિંગ ઓન માય હેર। તો આપણે સેન્ટેન્સ બનાવ્યા, હવે આગળ એક્ટિવિટી લઈ લઈએ। એક્ટિવિટી આઠ, અહીંયા જો તમારે કરવાનું છે કે પાંચ મિત્રોના જૂથ બનાવવાના છે, એક જૂથ વર્ગની સમક્ષ આવશે, જૂથના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરે, બાકીના જૂથ તે ઓળખી તેને તાળી પાડશે, એટલે આ તમારે જાતે કરવાનું। પછી એક્ટિવિટી નવ છે, જે એમાં શું કહ્યું છે?
चित्र जो शिक्षक की मदद थी वाक्य वाँचो और व्यक्तियों ने ओळखी काढ़ो। तो अँ जो हलो आई एम सोहन, आई हेव अ ब्रश, आई एम पेइंटिंग द वॉल। तो अपने अँ शू करवा व्यक्तियों ने शोधी काढ़ना है। तो सोहन पेइंटिंग द वॉल, तो सोहन क्या है? अँ जो पेइंट करे चित्र में त्या शू आवशे? सोहन लखवानू छे। तमारे शू लखवानू छे? अहीं सोहन। पछी शू कीधुं छे के हाय माय नेम इज जॉन, आई एम ऑन द लीडर, आई एम फिक्सिंग अ बल्ब। चलो बल्ब कोण फिक्स करे छे? जॉन। तो अहीं जॉन क्या छे? अहीं बल्ब फिक्सिंग करे छे, अहीं जॉन लखवानू। पछी त्रीजुं छे हियर इज मिस्टर लगदावाला, आई हेव अ शो एंड अ हेमर, आई एम फिक्सिंग अ नेल। शू कहे छे? जो हेमर, हेमर एटले हथोड़ी। शू फिक्स करे छे? नेल फिक्स करे छे। तो शू आवशे मिस्टर लगदावाला? तो जो अहीं देखाय छे तमने हेमर कोना हाथ में छे? आना हाथ में। तो आ शू छे? मिस्टर लगदावाला छे। पछी चौथो सेंटेन्स छे नमस्ते, आई एम विनोद, आई एम लेइंग द ब्रिक्स। हो विनोद ब्रिक्स करे छे, लेइंग करे छे। तो जो अहीं छे आ विनोद छे। पछी पांचमो सेंटेन्स छे आई एम हेल्पिंग जॉन, आई एम हिज फ्रेंड, आई एम होल्डिंग द लीडर, माय नेम इज जय। जो होल्डिंग लीडर करे छे એટલે કે આ જે છે એને હેલ્પ કરે છે, આ જે હોલ્ડર લગાવે છે બલ્બ કરે છે ફિટ એને, તો આ કોણ છે? જય છે। તો અહીંયા તમે નામ લખી શકો છો। પછી આગળ એક્ટિવિટી 11 આપણે જોઈએ। જો 10માં શું કીધું છે? જૂથમાં કાર્ય કરો, આપેલા શબ્દો માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખવાના છે, એનો કલર લખવાનો છે, સાઈઝ લખવાની છે અને એનો શેપ લખવાનો છે। તો આ તમારે જાતે કરવાની છે હોમવર્કમાં। એક્ટિવિટી 11 જો। જો આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ લખી વાક્યો બનાવો। હવે તમને ફૂલ આપેલા છે તો તમારે અહીંયા ચાર વાક્ય બનાવવાના છે। તો રેડ અ ફ્લાવર ને અ રિબન, તો અહીંયા વાક્ય બનાવી શકીએ છીએ। તો ચલો આપણને અહીંયા કેટલા ત્રણ ફૂલ આપેલા છે, તો આપણે ત્રણેય ફૂલના સેન્ટન્સ બનાવીશું। એક્ટિવિટી કઈ આવે છે? 11। તો પહેલું સેન્ટન્સ આપણે બનાવીશું, અ ફ્લાવર ઇઝ રેડ। ફ્લાવર ઇઝ રેડ। બીજું છે અ ટોમેટો ઇઝ રેડ। પછી ત્રીજું સેન્ટન્સ બનશે રોઝ ઇઝ રેડ। અને ચોથું સેન્ટન્સ છે ટંગ ઇઝ રેડ। પછી હજી પણ બનાવી શકીએ છીએ આપણે ચાર સેન્ટેન્સ, બનાના ઇઝ યલો। બનાના ઇઝ યલો। બીજું સેન્ટેન્સ છે મેંગો ઇઝ યલો। ત્રીજું સેન્ટન્સ બનશે અ સનફ્લાવર ઇઝ યલો। અને ચોથું સેન્ટન્સ છે અ લેમન ઇઝ યલો। લેમન ઇઝ યલો।
हजी बीजा चार सेंटेंस बनावी शके छे आपणे। द बेल इज राउंड, अ बेल इज सॉरी अ बॉल इज राउंड। बोल केवो होय? राउंड होय। पछी द सन इज राउंड, गोल वस्तुनी વાત કરી છે અહીંયા, તો જે વસ્તુ ગોળ હોય આપણે લખી શકીએ કે ધ સન ઇઝ રાઉન્ડ। પછી ત્રીજું સેન્ટેન્સ છે, અ વ્હીલ ઇઝ રાઉન્ડ, સાયકલનું વ્હીલ હોય એ કેવું હોય? વ્હીલ ઇઝ રાઉન્ડ। અને ચોથું સેન્ટેન્સ છે, રિંગ ઇઝ રાઉન્ડ। રિંગ ઇઝ રાઉન્ડ। પછી જો પાછળ આવી જાઉં, એક્ટિવિટી 12, ચિત્ર સાથે આપેલ વર્ણન વાંચવાનું છે। રમેશ સેઝ માય ડોગ ઇઝ બિગ, માય ડોગ ઇઝ બ્લેક। તો અહીંયા તમારે જસ્ટ વાંચવાનું છે। પછી અહીંયા બીજા સેન્ટેન્સ આ બાજુ આપેલા છે, એક્ઝામ્પલ પ્રમાણે આપણે બનાવી શકીએ રેશમા અને રોશનની બિલાડીઓ વિશે। અહીંયા જેમ ઉપર આપ્યા છે એમ, તો શું આવશે? જો એક્ઝામ્પલ આપણને આપેલું છે કે માય કેટ ઇઝ સ્મોલ, યોર કેટ ઇઝ બિગ, તો આપણે અહીંયા બીજા ત્રણ લખી શકીએ। આપણે લખી લઈએ, તો આપણે રોશન અને રેશમાની બિલાડીનું લખીશું કે માય કેટ ઇઝ સ્મોલ। યોર કેટ ઇઝ બિગ, તો સામે શું આવશે? માય કેટ ઇઝ બ્લેક। My cat is black, your cat is brown। પછી છે My cat is active। Your cat is also active। પછી આગળ કીધું છે, એક્ટિવિટી 13 જુઓ। ચિત્ર જુઓ, શિક્ષક પાસેથી ચિત્રોનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યાઓ પૂરો। તો અહીંયા જો તમને ચિત્ર આપ્યું છે, ધીસ ઇઝ અ કાઇટ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ નોટ બિગ, તે મોટી નથી। તો એવી રીતે અહીંયા તમે લખી શકો છો કે ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ બ્લુ, ઇટ ઇઝ નોટ સ્ક્વેર। તો અહીંયા આપણે આગળ સેન્ટેન્સ લખી શકીએ છીએ। તેર શું આવશે? ધીસ ઇઝ અ ટેબલ। ઇટ ઇઝ blue, it is not rectangle, sorry square। પછી બીજું છે, this is a ball,
પછી છે ઇટ ઇઝ રેડ પછી ઇટ ઇઝ રાઉન્ડ પછી અહીંયા લખી શકીએ આપણે આગળ શું છે ધીસ ઇઝ અ બુક This is rectangle. Rectangle. It is green. પછી જો આગળ શું કીધું છે અહીં આપેલ જગ્યામાં તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે લખવાનું છે તો અહીંયા આપણે હાથી વિશે લખીશું તો ધીસ ઇઝ તમારે અહીંયા હાથીનું ચિત્ર દોરવાનું છે અને એના સેન્ટેન્સ હું તમને બોર્ડ ઉપર લખાવું છું એ લખી લેવાના છે એન એલિફન્ટ ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ પછી ઇટ ઇઝ વેરી બિગ ઇટ ઇઝ વેરી બિગ It is grey. It is grey. આ આપણે એલિફન્ટ વિશે લખ્યું તો અહીંયા તમારું આ લેસન 5 પૂરું થાય છે હું તમને હોમવર્કમાં જેટલી મેં એક્ટિવિટી અહીંયા કરાવી છે એટલી તમારે હોમવર્કમાં લખવાની છે એક્ટિવિટી 7 થી 13 એક્ટિવિટીમાં લેસન 5ની એક્ટિવિટી 7 થી 13 નોટમાં લખવી લેસન 5 જે છે એની એક્ટિવિટી 7 થી 13 જે આપણે આજે અહીંયા ચલાવી છે એ એક્ટિવિટી તમારે કરવાની છે હોમવર્કમાં અસ્તુ